गुड मॉर्निंग विद्यार्थी मित्रों, एफआई बीए में सैकंड सेम में सौथी पहली वक्त तो तमारु बधान स्वागत। कारण के पहला सेमेस्टर नी जे परीक्षा दईने तमे आव्या अने सरस परीक्षा तमारी रही हशे एवी आशा राखूँ अने सरस रिजल्ट साथे पाछा आपणे बीजा सत्रमां जल्दी नजीकना समयगाळा मळीशुं। पण एक व्यवस्थाना भागरूपे આપણે એક આ શરૂઆતમાં થોડા વિડીયોથી વાતની શરૂઆત કરીશું। તમારા સેકન્ડ સેમમાં પેપર નંબર 4 સાચા સમણા પન્નાલાલ પટેલનું જે પેપર આવે છે એ હું લઈશ। એટલે કોઈ પણ કૃતિને જ્યારે આપણે સમજતા હોય ત્યારે, એની વાત કરતા હોય ત્યારે, આપણે સૌથી પહેલાં એ સ્વરૂપ વિશે અને પછી એ સર્જક કર્મ વિશે આપણે વાત કરીશું। અને બહુ જરૂરી છે એ સહજ સમજવું કે કોઈ પણ કૃતિ કયા સ્વરૂપની છે અને એ સ્વરૂપ ક્યાંથી આવ્યું, તો આપણો પહેલો મુદ્દો છે એ મુદ્દાની શરૂઆત કરીશું। સાચા સમણા પન્નાલાલ પટેલની લઘુ નવલ છે। આપણે તુલસી ક્યારો નવલકથા ગયા સેમેસ્ટરમાં ભણ્યા, તો મારે વાત કરવી છે આ લઘુ નવલ કાવ્ય સાહિત્ય સ્વરૂપ પ્રકારની। તો તમે વિચાર કરો કે આ લઘુ નવલ એટલે એક કથા જ થઈ, કથા સાહિત્ય જ થયું, તો આપણે ત્યાં ટૂચકો, પછી વાર્તા, લઘુકથા, વાર્તા, લઘુ નવલ અને નવલકથા એકંદરે ક્રમશઃ આ આપણા સાહિત્ય સ્વરૂપો થયા કથા સાહિત્યના। વાત તો છે બધામાં વાર્તાની જ, પણ આ બધા જ સ્વરૂપોમાં આ લઘુ નવલ જો વાર્તા જોઈ તો કેમ એ જુદી પડે છે ને કયા એ તત્વને કારણે એ જુદી પડે છે? તો સૌથી પહેલાં 1955માં એક આખી નવી હવા ફૂંકાણી સાહિત્ય જગતમાં અને આ લઘુ નવલનું સાહિત્ય સ્વરૂપ આપણી સામે આવ્યું। અત્યાર સુધી આપણી સામે હતી વાર્તા જ, આપણી સામે હતી નવલકથા જ, આ લઘુ નવલ સ્વરૂપ છે એ આપણે ત્યાં ઉતરી આવ્યું આપણે આઝાદીના થોડાક વર્ષો પૂર્વે। આમ જોઈએ તો 1857નો વિપ્લવ ભલે નિષ્ફળ ગયો, પણ એકંદરે આપણે એક લાભ થયો। એ લાભ શું તો કે વિશ્વ લેવલે વિશ્વ સાહિત્યનો પરિચય થયો અને મહાનગરો મુંબઈ કલકત્તા જેવા યુનિવર્સિટીની સ્થાપના થઈ અને એમાં વિશ્વ સાહિત્ય તો કે આપણે સાદર રીતે આમ જોવા મળ્યું। અને એને કારણે શું થયું તો કે આપણે ભારતીય સાહિત્યની સાથે સાથે વિશ્વ સાહિત્યનો પણ આપણે પરિચય થયો અને વિશ્વ સાહિત્યને કારણે આપણે તો કંઈક આપણે એટલું સુંદર સાહિત્ય આપણે જાણવા મળ્યું। અત્યાર સુધી શું હતું, આપણે એક પદ્યાત્મકતામાં જ રહ્યા હતા અને એક આખું એમ કે સાહિત્ય બધું પદ્યમય રંગે રંગાયેલું જોવા મળ્યું પ્રાચીન ને મધ્યકાળમાં, પણ અર્વાચીન સમયગાળો આવ્યો એમાં વિશ્વ સાહિત્યના પરિચયને કારણે નૂતન એવા સાહિત્ય સ્વરૂપ આપણી સામે ખુલી આવ્યા। પછી એ ઈરાન અરબી ફારસીમાંથી આપણે ગઝલ લઈ આવ્યા, એ પશ્ચિમના સાહિત્યમાંથી એ નોવેલ એટલે કે નવલકથા લઈ આવ્યા, એસે એટલે નિબંધ, આત્મકથા, આત્મવૃત્તાંત, રોજનીશી, ડાયરી, નિબંધ, નાટક, ટ્રેજેડી આ બધા જ સાહિત્ય સ્વરૂપો આપણે ત્યાં આવ્યા। પણ આ લઘુ નવલ સાહિત્ય સ્વરૂપ તરીકે આપણે ભણવાનું હોય ત્યારે પ્રાથમિક ભૂમિકા મેં તમને આ વાત કરી દીધી, મારે વાત કરવી છે લઘુ નવલ કોને કહેવાય। તો સૌથી પહેલાં ટૂંકી વાર્તા કરતાં જેનું સ્વરૂપ મોટું છે અને નવલકથા કરતાં જેનું સ્વરૂપ નાનું છે એ લઘુ નવલ। મેં જ્યારે તમને નવલકથા તુલસી ક્યારા વિશે વાત કરતી હતી ત્યારે મેં તમને કહ્યું હતું અને એ જ પુનરાવર્તન પાછું થોડુંક આપણે યાદ કરી લઈએ એના માટે કે છે તો કથા સાહિત્યનો જ આ પ્રકાર, પણ આ લઘુ નવલની અંદર આપણે તો કે આપણે સૌથી પહેલાં એનું પહેલું ઘટક તત્વ એટલે કથા સાહિત્ય એની કથા, તો લઘુ નવલની કથા તો કે વાર્તા કરતાં મોટી હોય અને નવલકથા કરતાં નાની હોય। હું તમને ઉદાહરણ આપું કે વાર્તામાં એક નાનકડી ઘટના બને જીવનમાં અને નવલકથામાં જન્મથી માંડીને મૃત્યુ સુધીની આખી કથા બને, પણ લઘુ નવલમાં તો કે કોઈ પણ નાયક કે નાયિકા
કે કોઈ પણ ઘટના તત્વ લીધું હોય, તો એનો એક 4-5 વર્ષનો એક સમયગાળો બતાવાય. વાત તો થતી હોય વર્તમાનની જ, પણ સર્જક એવી રીતે વાત કરે કે એનો ભૂતકાળ અને હવે પછીનો સમય છે, આ બંને અંદર પ્રગટ થઈ જાય. એટલે લઘુનવલની કથા છે એ કેવી છે, તો કે 4-5 વર્ષના સમયગાળાને અંતર બતાવતી કથા છે. પણ એની સાથે જોડાયેલા પાત્રો છે, એની સાથે જોડાયેલી કથા વસ્તુનો તંતુ છે, એવી રીતે જોડાય કે આપણને પૂર્વ અને પછીથી જે બનતી ઘટનાઓ છે એનો અંદેશો આપી દે. એટલે લઘુનવલની કથા વસ્તુ છે એ એકંદરે જોઈએ ને તો સીમિત એક વર્તુળમાં લેવાયેલી છે. એટલે એક ચોક્કસ સમયગાળો નક્કી કર્યો 4-5 વર્ષનો, તો ચોક્કસ એ 4-5 વર્ષના સમયગાળામાં ઓછા જ વ્યક્તિ દ્વારા કથા વસ્તુ બની હોય, એ કથા વસ્તુની અંદર ઓછી જ વ્યક્તિ આવે. તો લઘુનવલનું બીજું ઘટક તત્વ છે પાત્ર ચરિત્ર ચિત્રણ અથવા પાત્ર નિરૂપણ કલા. તો કેવા પાત્રો એની અંદર આવે, તો કે સર્જકે કથા વસ્તુ 4-5 વર્ષના સમયગાળાની બતાવી હોય, એ સમયગાળામાં નાયક અથવા નાયિકા જે તે કક્ષાથી પોતાની જાતને આમ બહાર પ્રગટ કરતા હોય, ત્યારે એના કોન્ટેક્ટમાં એના પરિચયમાં જેટલી વ્યક્તિ આવે બસ એટલી જ વ્યક્તિનો એની સમાવેશ થાય. ટૂંકી વાર્તામાં એક ઘટના બને છે એટલે 3 કે 4 વ્યક્તિ, બહુ તો 2 વ્યક્તિથી આખી ઘટના પૂરી થઈ જાય. પણ નવલકથામાં જીવનથી મૃત્યુ સુધીનો સમયગાળો બતાવ્યો છે એટલે લોટ ઓફ પાત્રોની અંદર આવશ્યકતા છે. હું 2 ઉદાહરણ આપું, 2 સીમાઓના, કે પોસ્ટ ઓફિસ વાર્તામાં 3 જ પાત્રો છે, લક્ષ્મીદાસ, પોસ્ટ માસ્તર અને અલી ડોસુ. જ્યારે પેલી મરિયમ દીકરી છે એ સૂચિત પાત્ર આવે, માત્ર ઉલ્લેખ. તો 3 પાત્રોમાં આખી વાર્તા પૂરી થાય. બીજા છેડે હું નવલકથાનું ઉદાહરણ આપું કે સરસ્વતી ચંદ્ર એ મહાનવલ છે, તો તમે જુઓ કે કેટલા બધા પાત્રો એમાં, 167 પાત્રોની ગૂંથણી કરી છે 4 ભાગમાં ગોવર્ધન રામે. તો તમે વિચાર કરો કે કોઈ પણ સર્જક નવલકથાનું સર્જન કરે છે તો પાત્રવર્ણી એટલી છે એની પાસે, કારણ કે કથાપટ જીવનથી મૃત્યુ સુધીનો છે. જ્યારે ટૂંકી વાર્તામાં, તો કે ટૂંકી વાર્તામાં કથાપટ સીમિત વર્તુળમાં છે એટલે પાત્રો કેવા આવે છે, તો કે સીમિત. એટલે લઘુનવલના ચરિત્ર ચિત્રની અંદર 11 કે 12 પાત્રો સર્જક મૂકી શકે, તો એનું વાતાવરણ કેવું છે. ત્રીજો મુદ્દો આવે, તો જે તે સમયગાળો તમે લીધો છે, સ્થળ કાળ અને વાતાવરણ, બસ એ જ સ્થળ કાળ વાતાવરણ એ નવલકથાનું મુખ્ય પરિણામ બતાવતું એ વાતાવરણ સર્જી શકે. વડામણા છે એ આપણે ગાંધી યુગનો આ સર્જક છે પન્નાલાલ પટેલ, એ સાચા સમણા છે એ ધીરુબેન પટેલની આંધળી ગલી હોય કે કાદંબરીની માં હોય. તો આધુનિક કોઈ પરિવેશ લે તો પાત્રો આધુનિક બતાવે, સ્થળ કાળ વાતાવરણ આધુનિક બતાવ્યું હોય. એવી જ રીતે ગ્રામ્ય પરિવેશ પન્નાલાલે લીધું હોય તો આખો ગ્રામ્ય ગામડાનું પરિવેશ, એનું સ્થળ, એનો કાળ, એનો સમય એવી રીતે બતાવ્યો હોય, એના પાત્રો એવી રીતે બોલતા હોય. તો સ્થળ કાળ વાતાવરણ સર્જક જે તે કક્ષાએથી આવ્યો છે અને જે વાતાવરણ ઊભું કરવા માગે છે આખી લઘુનવલમાં, એ જ વાતાવરણને એ પકડી રાખશે છેક સુધી. ભાષાશૈલી કેવી લઘુનવલની, તો ભાષાશૈલી તદ્દન જો ગ્રામ્ય પરિવેશની હશે તો ભાષાશૈલી એવી રીતે ઉભારી હશે સર્જકે, આધુનિક કોઈ વાત હશે તો એવી રીતે સર્જકે વાત કરી હશે. અને જો કોઈ આધુનિક અને ગ્રામ્ય પરિવેશ બંને પરિવેશની વાત થતી હશે તો સર્જક એવી રીતે વાત કરી હશે. કહેવાનો તાત્પર્ય અર્થ માત્ર એટલો જ છે કે કોઈ પણ સર્જક જ્યારે કોઈ પણ કથાની ગૂંથણી કરતો હોય ત્યારે જે તે સમય લીધો હોય એ જ સમય પ્રમાણે એની ભાષાશૈલી બતાવે છે. લઘુનવલ ટૂંકું એ વાર્તાનું સ્વરૂપ છે એટલે નાના નાના સંવાદો, હૃદયદ્રાવક સંવાદો મૂક્યા હોય. બહુ જાજો એવો અવકાશ નથી હોતો લઘુનવલની અંદર એ વર્ણનોનો, હા પણ માનસ ચિત્રોના વર્ણનો બહુ સરસ થયા હોય છે. તો એકંદરે કથા, પાત્રો, ભાષાશૈલી, એનું સ્થળ કાળ વાતાવરણ અને રસ નિરૂપણની વાત કરીએ તો રસ કેવો, તો કે કોઈ પણ એક રસ મુખ્ય હોય અને અન્ય રસની સાથે એની ગૂંથણી થઈ હોય. અને લઘુનવલ ટૂંકું એવું કથાતંતુ છે માટે એ 2 કે 3 કથા વસ્તુ એની સામે આવી શકે, 2 કે 3 પેલી રસ અનુભૂતિ આપને જોવા મળે. સાધ્યંત એક જ રસ ઉપર આખી
લઘુ નવલ છે એ ચાલતી હોય, પણ ક્યાંક સર્જક છે એ રસનો પલટો કરી અને આપને તો કે જુદા જ વાતાવરણમાં પહોંચાડે છે. અને છેલ્લે વાત કરું તો શીર્ષકની, તો લઘુ નવલો શીર્ષક કેવું હોવું જોઈએ? તો મેં કહ્યું તું નવલકથા વખતે કે સર્જકને નવલકથા લગતી વાત કરતાં વાર ન લાગે એટલી શીર્ષકની પસંદગી કરતાં વાર લાગે છે. શીર્ષકનું સ્થાન સૌથી ઊંચું છે. શું કામ? તો કે શીર્ષકને વાંચતા જ એમાં સર્જક ભાવકને પ્રવેશ કરાવે, અને પ્રવેશ કરાવે અને પ્રવેશ કરાવે ત્યારે જ એ અડધો જ પરિચય આપણે શીર્ષક વાંચતા થઈ જાય. તમે ઘણીવાર છે ને સિરિયલના ટાઇટલોની જાહેરાત આવે ને ત્યારે તમને કે આ સિરિયલ જોવા જેવી હશે, હો શું કામ? તો શીર્ષક જોતા જ આપણે અડધા વાર્તાની અંદર પ્રવેશ મળે, એવી રીતે સર્જક શીર્ષકની પસંદગી કરે છે. તો મારે કહેવું છે કે શીર્ષકનું કામ છે જેમ આખા શરીરની અંદર મસ્તિષ્કનું મહત્ત્વ છે, એટલું જ મહત્ત્વ લઘુ નવલની અંદર શીર્ષકનું છે. જેમ કોઈ બારી તમે જુઓ નાનકડી ઉઘાડી અને તિરાડમાંથી આપણે કોઈ આખા રૂમનું દર્શન કરી શકીએ, એવી જ રીતે શીર્ષકમાં પ્રવેશતાની સાથે જ અડધી કથા વસ્તુ અથવા તો અડધા વાર્તા વસ્તુ તરફ આપણે આકર્ષાયા વગર રહી નહીં. તો 1955 પછી ગુજરાતી સાહિત્યમાં જે કેટલાક નવા ફેરફારો થયા સુરેશ જોશીને આવવાથી, અને એને કારણે આ લઘુ નવલનું એક આખું સાહિત્ય સ્વરૂપ આપણી સામે આવ્યું, પ્લસ પશ્ચિમના સાહિત્ય સ્વરૂપોનો પણ પરિચય થયો, અને એ પરિચયને કારણે આપણે તો કે આપણે વધારે ને વધારે આપણા સાહિત્યના આ સ્વરૂપ તરફ આકર્ષાયા, અને આજે તો કે આજે ઘણી બધી લઘુ નવલો આપણી પાસે લખાયેલી જોવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. નવા મુદ્દા સાથે ફરી મળીશું. નમસ્કાર.